ओम सहनावतो सहनौभुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्तिः ओम। प्रश्न तो एक तमे बधा जरा तैयार करी राखो। प्रश्न छे पूज्य माताजी, ज्ञाने सिवाय वेदांतना मुमुक्षु साधको साधना काले निरुपाधिक उपासना करवा छता सगुण उपासना करे छे एवुं ज मानवुं जोईए ने? एवो प्रश्न छे। एवो प्रश्न नुं शुं कारण छे? उपासना करे छे माटे उपास्यमारथी भिन्न छे माटे એ સગુણ છે, મારું કેવું છે? કારણ કે આપણે મનથી જે નિર્ગુણનું આપણે ચિંતન કઈ રીતના? ભેદ ભાવના સોહમિત્યસૌ ભાવના અભિધા પાવનિમતા। રમણ મહર્ષિ કહે છે ઉપદેશ સારંભમાં કે નારાયણનું ચિંતન કરવું ભેદભાવથી, કે એ ભિન્ન છે ને હું ભિન્ન છું, એના કરતા સોહમ એ હું જ છું, એ પ્રકારે અભેદભાવથી ઉપાસના કરવી એ પાવની પવિત્ર કરનારી છે। પંચદશિકારે પણ નિર્ગુણની ઉપાસના સ્વીકારી છે। આમ તો ઉપાસના માટે નિર્ગુણ ઉપલબ્ધ નથી એવું આપણે કહીએ છીએ, પણ છતાંય એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે હું આ હમિંગ ઇતના જ્યાદા હમિંગ આને લગા પહેરે નહીં આતા એકદમ બ્લો એસે આતા બહુત, તો સાધક વેદાંતનો સાધક છે અને એ બ્રહ્મની આરાધના કરી રહ્યો છે, નિર્વિશેષની આરાધના કરી રહ્યો છે, અક્ષરની આરાધના કરી રહ્યો છે, ચોક્કસ વાત સાચી છે। અને તો પછી એ ઉપાસના, ઉપાસનાનો અર્થ ઉપ એટલે સમીપમાં, આસનમ બેસવું નજીક રહેવું નજીક હોવું, ટુ બીન પ્રોક્સિમિટી વિથ, ઉપવાસ બધા ઉપ એટલે નજીક, ઉપનિષદમાં ઉપ એટલે નજીક, ઉપવાસ એટલે અગિયારસને ફરાળ ખાવું નહીં, ઉપવાસ એટલે ભગવાનની નજીકમાં વાસ કરવો, આખો દડો રસોડામાં રહેતા હોય ને બનાવવું ને ખાવું ને બનાવવું ને ખાવું, હવે એ કરીએ તો ક્યારે ભગવાન પાસે બેસીએ? એટલે ઉપવાસ એટલે ભગવાનની પાસે બેસવું, તો રસોડામાં છૂટા થઈએ તો જ બેસીએ ને, એટલે પછી ઉપવાસ એટલે ખાવાનું બંધ એવો અર્થ થયો। લોકો એટલે નજીક, ઉપાસનમ ભગવાનની નજીક બેસવું, બેસવાનું એવું છે કે આપણે શરીરથી જ્યાં બેઠા છીએ ત્યાં બેસવા કરતા મનથી જ્યાં બેઠા છીએ ને ત્યાં બેઠા હોઈએ છીએ। શરીર અહીં બેઠા હોય અને મન પહોંચી ગયું કે રોજ આ ટાઈમે 8 વાગે કંઈ ટીવીમાં સિરિયલ આવતી હોય અને જોતા હોઈએ, ગઈ વખતે આજે શું ગુરુવાર છે, માનો કે વીકલી આવતું હોય તો ગયા ગુરુવારે જે જોયું હતું હવે આગળ એનું શું થયું હશે એનું ચિંતન ચાલતું હોય, તો અત્યારે આપણું આસન અહીં નથી ત્યાં છે, ઉપ સમીપમાં આસન બેસવું હોવું અનર્થ ઉપાસના છે। એટલે હું નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરતો હોઉં કે જ્ઞાન પ્રાપ્ત કરતો હોઉં, એની સાધના કરું છું અને મને અંતર લાગે છે, સ્વાભાવિક છે, કેમ કહો કે હું બ્રહ્મ છું એટલે બ્રહ્મ થઈ જવું, હવે એ તો વાતો જ છે ને, એમ કે બ્રહ્મ થઈ જવાતું હશે? એટલે વર્ષોના અધ્યયન પછી પણ લોકો ખાતરીપૂર્વક જાણે જ છે કે તો બધું કહેવાનું,
આપણે જે કરતા હોય કરવાનું, જપ પૂજા પાઠ તપ બધું કરવાનું, વ્રતે કરવાના, ઉપવાસે કરવાના, એમ કે બ્રહ્મ બ્રહ્મ ના થઈ જવાય. તો સ્કંદ ઉપનિષદમાં કહ્યું, દેહો દેવાલય પ્રોક્ત, જીવો દેવ સનાતન, ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયેત. હું મંદિરમાં પૂજા કરવા જાઉં શિવજીની, કાલે શિવરાત્રી ગઈ છે અને ઢગલો બિલી આખા ઝાડના ઝાડ તોડી તોડીને લોકોએ લાખો લક્ષ અર્ચના, નારાયણ પર ઢગલે ઢગલા બિલી ચડાવ્યા છે, ભગવાન દેખાતા નથી કોઈ જગ્યાએ, તો હું કોની પૂજા કરું, કોની આરાધના કરું? તો એના અને નિર્માલ્ય કહીએ છીએ, આગલા દિવસના ચડેલા જે બિલ્વ પુષ્પ વગેરે છે નિર્માલ્ય છે, એને આપણે કાઢીએ પછી ભગવાન દેખાય પછી એની આરાધના કરીએ. એમ આ જે નારાયણ છે ને, દેહ દેવાલય, આ મનુષ્ય શરીર રૂપી દેવાલય મંદિર છે. દેવતા કોણ છે? જીવ દેવ સનાતન, એમાં રહેલો જીવ છે એ સનાતન દેવ છે, એની પૂજા કરવી છે. પણ પૂજા કરવામાં ઇસમે બ્લો બહુત આતા હૈ, ખુશ કર સકતે હૈ, એસે બહુત હોતા હૈ. તો દેવતા ઉસકે અંદર જો જીવ, એના અંદર જે જીવાત્મા છે એ દેવતા છે. ત્યજે અજ્ઞાન નિર્માલ્યમ, એ નારાયણ મને દેખાતો નથી અને હું જયારે જોવા જઉં ને મારી અંદર, ત્યારે મને તો કકડાટ અને દુઃખી ને અલ્પ ને બિચારો ને બાપડો ને આવો જ દેખાય છે. બધા બ્રહ્મજ્ઞાન, વર્ષોના બ્રહ્મજ્ઞાન અને વર્ષોની ઉપાસના અને વર્ષોની નિષ્કામ સેવા ને બધા પછી મને વાત કરીને હસતા હસતા માણસ કે પણ સ્વામીજી આપની વાત તો જુદી જ છે ને, અમે તો સંસારી, અમારે હવે એમ કઈ થોડું અને શું લેવા, પણ આપણે નમ્રતામાં ખપાવતા હોઈશું, પણ આપણે આપણા ગૌરવને કે સ્વરૂપને હાનિ કરીએ છીએ. શા માટે એને નમ્રતામાં ખપાવીને અંચેશ કરવી? આમ તો તેજે અજ્ઞાન નિર્માલ્યમ, અજ્ઞાનનું નિર્માલ્ય એના પર ચડી ગયું છે. નિર્માલ્ય એટલે પેલા ગઈકાલના પુષ્પ, એમ જન્મોના જન્મનું અજ્ઞાન એના પર બેઠું છે. ત્યજેત એને દૂર કરીએ, સોહમ ભાવેન પૂજયેત, અને એ નારાયણ હું છું એ ભાવનાથી એની સહેજ મોટું બેટા, સહેજ નારાયણ એ શું છું એ પ્રકારની ભાવનાથી એની પૂજા કરવી જોઈએ. એટલે આપણે નારાયણ મારાથી જુદો છે એવું માનીને પણ શરૂઆત કરી શકીએ અને ચાલુ રાખી શકીએ. નારાયણ મારું સ્વરૂપ છે એવા નિશ્ચય સાથે પણ આપણે ચાલી શકીએ. હા, એટલે પુઅર પીપલ મે બી ધે ડોન્ટ નો, ઇકો કદાચ વધારે હોય તો જો. તો પ્રેમ મારું સ્વરૂપ છે, નારાયણ એટલે પ્રેમ, આનંદ, આનંદ સ્વરૂપ છે અને એ વ્યવહારમાં પ્રેમ તરીકે વ્યક્ત થાય છે. હું બધાને જ પ્રેમ કરી શકું એ મારા આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ છે. એટલે હવે અને એને માટે પ્રયત્ન કરી શકાય કે મારું ચાલે તેની હામું ના જોઈએ, એક તમાચો મારું એને એને પ્રેમ કરાય, પક્કાઈને હું પ્રેમ કરીશ, હું તો આનંદ સ્વરૂપ છું ને, હું પ્રયત્ન કરું છું, આ બધું કઈ સહેલું નથી કે થઈ જાય એમ. અને જેન્યુઅલી કારણ છે જ કે આને પ્રેમ નાશ કરાય, આ દુષ્ટ માણસ છે, પણ છતાંય હું મને કહું છું કે હું આનંદ સ્વરૂપ છું. સુખડના લાકડા પર કે ઝાડના થડ ઉપર કોઈ કુહાડી મારે તે સુગંધ આપશે કે દુર્ગંધ આપશે?
સુગંધ આપશે, કારણ કે એનું સ્વરૂપ છે. કુહાડી મારીને સુગંધ આપે છે, પણ શું કરું, મારું સ્વરૂપ છે, આનંદ મારું સ્વરૂપ છે, હું પ્રેમ કરીશ. આને માટે પ્રયત્ન કરવો પડે, અને પાછો ગુસ્સો થઈને પાછો પ્રેમ કરવાનો, પાછો ગુસ્સો થઈને પાછો પ્રેમ કરવાનો, કર્યા જ કરવાનો ને કર્યા જ કરવાનો ને કર્યા જીવતા સુધી આ કર્યા જ કરવાનો. સ્વાભાવિક રીતે મારામાંથી પ્રેમની અભિવ્યક્તિ થાય, અને એવું થયા પછી ગમે ત્યારે પાછું ચસકી જતું હોય છે. આ બધી વસ્તુ બહુ જ રિસ્કી છે. વર્ષો સુધી પૂછ્યું સ્વામીજી મહારાજ છે કે આઈ થોટ નાવ આઈ ડોન્ટ ગેટ એંગ્રી, મને એમ કમન ગુસ્સો નથી ચડતો. એ સ્ટેશન ઉપર ગયો અને પ્લેટફોર્મ પર ટિકિટ લેતો હતો, ટિકિટ માટે પૈસા આપ્યા, અને પેલા એ મારું અપમાન કર્યું અને પરચુરણ પાછું ના આપ્યું. મારું મગજ ગયું કે છે ઓ આઈ કેન ગેટ એંગ્રી, હું પણ ગુસ્સે થઈ શકું છું. એટલે વર્ષો પછી પણ આવું બની શકતું હોય છે કે આપણે પિત્તો ગુમાવી બેસીએ, કારણ કે અનાદિકાળના સંસ્કાર છે. આ બિચારું બે પાંચ વર્ષથી મચે છે કે પ્રેમ કરવો પ્રેમ કરવો, કઈ સુધી પ્રેમ કરવો, પેલો લાયક જ નથી, કેટલો પ્રેમ કરીએ, અઘરું છે. એટલે હું જ્યારે સાધના કરું છું ત્યારે જો સગુણની કરું છું તો એ મારાથી ભિન્ન છે એવું સમજીને જ કરું છું, કે નારાયણ મારાથી ભિન્ન છે, એની ઉપાસના કરું છું, ખુશ થશે, મારા પર કૃપા કરશે અને આશીર્વાદ વરસાવશે, મારા પર મને પૈસા મળશે, સુખ મળશે, સંપત્તિ મળશે, સંતાન મળશે, નોકરી પૈસા બધું મળશે. જ્યારે મને અંતર જણાય છે ત્યારે પણ એ અંતરને હું મિથ્યા કહું છું, કે મને લાગે છે પણ એ ખોટું છે, એ અંતર સાચું નથી. અત્યારે મને અંતર લાગે છે કે હું ને નારાયણ જુદા છીએ, ભલે શિવોહમ ગાતા હોય તો ખબર જ છે કે શિવોહમ આપણે નથી, શિવ જુદો છે ને હું જુદો છું. પરંતુ આ અંતરને હું જાણું કે એ મિથ્યા છે, એ મારો ભ્રમ છે કે અંતર છે, અંતર સાચું નથી. અને અંતર જાળવવા માટે હું ઉપાસના નથી કરતો, અંતરને ભૂસવા માટે કરું છું, બહુ મોટો ફેર છે. સગુણનો ઉપાસક અંતર જાળવવા માટે કરશે, તું દયાળ દીન હું, તું દાની હું, ભિખારી ભગવાન કૃપા કરજો, અમે તો માગતા જ રહીશું, પૂજા કરીને તમને ગોખલામ બેસાડી દઈશું અને પછી તમે આખો દળ આશીર્વાદ આપજો, અમે ખાઈ પીને જલસા કરીશું. તો ભગવાનને ઊંચા આસને રાખવામાં આપણો સ્વાર્થ હોય છે, એને જીવનમાં પ્રવેશ ના કરવા દઈએ. આપણે જે કરવું એ જ કરાય ને, લસણ ડુંગળી ખવાય, બધું કરાય. જ્યારે આ જે સાધક છે એવું નથી કરી શકતો, એનું સંપૂર્ણ જીવન ઉપાસક પણ કઈ નાની વસ્તુ નથી, ઉપાસક બહુ જ મોટી વાત છે. હા, આ દહર ઉપાસના કે બીજી જે કોઈ ઉપાસના હોય, વૈદિક ઉપાસના હોય નો જોક, હું હિરણ્યગર્ભ છું, બ્રહ્મ છું, એ ઉપાસના ઉત્તમમાં ઉત્તમ ઉપાસના વેદોમાં હું હિરણ્યગર્ભ છું એ કહ્યું, હું બ્રહ્માજી છું, હું સૂત્ર છું, સૂત્રાત્મા છું. તો શ્રુતાત્મા તરીકે, સૂત્રાત્મા એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, એટલે કે બધા મનોનો સરવાળો, બધા અંતઃકરણોનો સરવાળો. અને અંતઃકરણ નારાયણનું છે, એટલે આપણા જેવું દુઃખથી ભરેલું નથી, એ પ્રસન્નતાથી ભરેલું છે. અને કોઈ પણ જીવ ક્યાંય પણ કશું સુખ અનુભવે છે એ બધું અનુભવે છે, આ સમષ્ટિ અંતઃકરણ છે એટલો સુખ અનુભવે છે. હવે એમાં તાદાત્મ્ય કરવાને માટે કે એની અહંગ્રહ ઉપાસના કરવી કે એ હું છું એ કરવાને માટે આ મારો ને આ તારો ને આ છોકરો ને આ પડોશી ને આ શત્રુ ને આ મિત્ર તો છોડવું જ પડશે ને, સમષ્ટિ એટલે બધા. એટલે હિરણ્ય ગર્ભની ઉપાસના કરવી સમષ્ટિની કે સૂત્રાત્માની ઉપાસના કરવી પણ અઘરી છે. અરે નારાયણ બાલકૃષ્ણની ઉપાસના અઘરી છે, બાલકૃષ્ણની ઉપાસના કરવી હોય તો પણ એને માટે આપણે બહુ જ હતું કરવું પડે, મુખ્યત્વે રાગને દ્વેષને આગ્રહો.
કે મન તો માખણ જ ભાવે છે. આપણે કે માખણું મન નહીં ભાવે, મન તો માખણ જ ભાવશે. એ માખણને મિશ્રિત ધરાવવા પડે ને પછી પ્રસાદ તો લેવો જ પડે ને. પ્રસાદ ના લે તેને અપમાન લાગે. હા, એ પ્રસાદ લેવો પડે. નારાયણને ભાવતું ભાવતું કરીએ, નારાયણને ગમતું ગમતું તો કરવું જ પડે ને. જેને ખુશ કરવો એને ગમતું કરવું પડે આપણે. એટલે આ બધું કરવામાં આપણે આપણા ગમા અને અણગમા છોડવા પડે. મૂળ સાધના કે ઉપાસના આ છે કે મારા આગ્રહો, મારા રાગ દ્વેષ, મારા ગમા અણગમા, મારા અભિપ્રાયો આમ કેમ ને આમ કેમ ને, આવું જ થવું જોઈએ, પેલું નાશ થવું જોઈએ. નારાયણ કહે છે હું ઠેકો લઈને બેઠો છું કે શું થવું જોઈએ ને શું નહીં, તું પણ વચ્ચે કરનારો, હું નક્કી કરીશ કે શું યોગ્ય છે, તને નહીં કરવા દઉં. એ ત્યાંથી ઓર્ડર કરે કે આમ યોગ્ય છે, આપણે કે ના ના એવું નહીં, આવું કરવાનું. એટલે બચકે પછી એને ના ગમે. તો મુખ્યત્વે ઉપાસના ઉપાસ્યને ખુશ કરવા માટે ઉપાસ્યના જે ગુણો છે એ પ્રાપ્ત કરીએ એને માટે ઉપાસના છે. દેવો ભૂતવા દેવમ યજેત, દેવતા બનીને દેવતાની ઉપાસના કરીએ. ઘણી બધી વાર ગુરુઓના શિષ્યો છે, ગુરુઓના ગુણો પ્રાપ્ત કરી લે છે. ગુરુ જેવો જ દેખાવ, ગુરુ જેવા જ વસ્ત્રો, બધું એમના જેવું જ કરવા માટે. ઘણા બધા સંતાનોમાં મા બાપની અસરો હોય છે, ઘણી બધી પત્નીઓમાં પતિની અસર, પતિના ગમાણ ગમે એના બની જાય. આપણે ઘેર હોય ત્યારે જુદું હોય, પણ ત્યાં જઈને આવે ને એકવાર, પછી એને માને સલાહ આપી, એવું નહીં મમ્મી આવું હોય, બસ આમ એક સેકન્ડમાં ફરી જાય, આવું થઈ જતું હોય છે. આ ઉપાસના છે. ઉપાસ્યના ગુણો જાણે અજાણે આપણામાં પ્રવેશ કરવા માંડે, અને જો જાતે ના કરે તો પ્રયત્નપૂર્વક મારે ઉપાસ્યના ગુણો મારામાં ઉતારવા પડે. એને આમ ગમશે, એને આમ ગમશે, એને આમ ગમશે. અને આપણને ખબર છે સ્ત્રી પુરુષ લગ્ન કરતા હોય કે પ્રેમ કરતા હોય તો થોડી આખી જિંદગી, આપણી આગલી પેઢીઓમાં આખી જિંદગી સાચવતી હશે માતાઓ પતિદેવના ગમાણ ગમે. અત્યારે કદાચ આખી જિંદગી નહીં સાચવતા, શરૂ શરૂમાં સાચવતા હશે કે એને આમ ગમશે, ના એને આ નથી ગમતું. કેવું, આપણે જેને ખુશ કરવો હોય એનું ગમતું ગમાડીએ છીએ, એને ના ગમતું નથી ગમાડતા, બસ એવું નારાયણ જોડે. એટલે કોઈ પણ ઉપાસના અઘરી જ છે. કોઈ પણ ઉપાસના મને ઉપાસ્યના જેવા થવાની ફરજ પાડે છે, તો જ ઉપાસના થઈ શકે. હું જે સૂત્રની ઉપાસના ના જ કરી શકું. પ્રિયનું પ્રિય મારું અત્યંત પ્રિય હોવું જોઈએ. એટલે મારા પતિના જે મિત્રો હોય અને એ આવેલા બહેણા બંધ કરી દો તો મારા પતિને ના ગમે. એના મિત્રો એના લગ્ન કર્યું એના પહેલાના પહેલા એના શું છે દિલો જાન દોસ્ત હતા, રોજ ભેગા બેસીને ખાતા પીતા હરતા ફરતા હતા. અને હવે હું લગ્ન કર્યું એમાં બધાને બંધ કરી દો બહેણા કે નહીં આવવા દઉં, તે પતિને હું ના ગમું. તે પ્રિયનું પ્રિય મારું અતિ પ્રિય હોવું જોઈએ, એવો પ્રેમનો સિદ્ધાંત છે. તો જો નારાયણની ઉપાસના કરવી હોય તો એને ગમતું મારે કરવું જ પડે. અને આ બધા જ એના સંતાનો હોય તો બધાને મારે પ્રેમ કરવો જ પડે, બધાની સેવા કરવી જ પડે, બધાને ખુશ કરવા જ પડે. તમે વિચાર કરો કે બધા આકારનો સરવાળો કયો થશે, બધા ગુણોનો સરવાળો કયો થશે. એટલે સગુણ સાકાર ને નિર્ગુણ નિરાકાર એવા નામો છે ખરા, પણ સરવાળે રામચંદ્રજીનું વર્ણન જે રામચરિત માનસમાં હોય, તમે માનો છો કે માણસમાં હોય આવું બધું? ફરી વાંચજો. કોઈ એક માણસમાં બધા ગુણો હોય જ ના શકે. આટલા બધા ગુણોનો સરવાળો કોઈ જીવતો જાગતો માણસ હોય એવું શક્ય જ નથી. એ ગુણોનો સરવાળો નિર્ગુણ જ થાય, આકારનો સરવાળો નિરાકાર જ હોય. એટલે શરૂઆતમાં આપણને એમ કે આપણે આકારને પ્રેમ કરીએ છીએ. નારાયણ બહુ જ હોશિયાર છે, કૃપા કરીને અને પ્રેમ કરીને આપણો વિશ્વાસ જીતતા એને બહુ આવડે છે. એટલે આપણને એવું લાગવા મળે કે નારાયણ તમારો ખાસમ ખાસ છે, મારું કહેલું તો માને જ, મારું બધું જ કરી આપે.
જેવો આપણને પાક્કો વિશ્વાસ પડી ગયો કે નારાયણ મારો જ છે, પછી એનું પોત પ્રદર્શિત કરે ખરો કે ધાર્યું કરો બંધાયેલો નથી, એને ફાવે એ કરે. અને ત્યારે મારી શ્રદ્ધા ટકી રહે. આખરે અમારો એક મિત્ર કલીક કહેતો હતો, ખાટી છે પણ મારા આંબાની કેરી છે, એમ આવું ખોટું ખોટું કરે પણ કઈ નહીં, મારો નારાયણ છે જે કરે ભલા માટે છે. આમ કરતા કરતા રાગ દ્વેષ ગમા અણગમા છૂટતા જાય. તો જુઓ, ગમા અણગમા કે રાગ દ્વેષ નામ રૂપ માટે છે ને, ઘડો ગમે કે ના ગમે માટે તો બધી સરખી જ છે. એટલે ગમા અણગમા નામ રૂપ માટે છે. જો ગમા અણગમા છૂટી ગયા તો નામ રૂપ ક્યાં રહ્યા? તો આમ એ નિર્ગુણ નિરાકાર જ બાકી રહી જાય છે. એટલે એને માટે સભાન પ્રયત્ન ના પણ હોય, અથવા આપણે નિર્ગુણની સાધના સમજપૂર્વક કરતા હોઈએ અને છતાં સગુણનો આગળના તબક્કાઓમાં સોપાન તરીકે ઉપયોગ કરતા હોઈએ, તો કશું જ ગુનો આપણે કરતા નથી, કશું ગુમાવતા નથી. નારાયણને કહીએ છીએ, સોહમ ભાવેને પૂજયે, તારીને મારી વચ્ચે અંતર જે મને જણાય છે એ મિથ્યા છે. અત્યારે મને મારામાં એ આનંદ દેખાતો નથી, અનુભવાતો નથી. સામેની વેદીમાં કે મૂર્તિમાં હે મારા સ્વરૂપના આનંદને હું પ્રતિસ્થાપિત કરું છું, આ આનંદ જ હું ત્યાં મૂકું છું, હું તારી પૂજા કરું છું. કોની? આત્મ સ્વરૂપ આનંદની હું મૂર્તિના રૂપમાં પૂજા કરું છું. શેને માટે? પૂજા કરતા કરતા લાલાને જોઈને ખુશ થાવ. એટલે પેલો ગુસ્સો હોય ને, મૂડ ના હોય ને, બધું હોય ને, પણ લાલો એવો શોભતો હોય કે આપણે ખુશ ખુશ થઈ જઈએ. બસ એનું કામ થઈ ગયું, આપણે પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે એવું થાય કે પૂજા ના પણ કરી હોય, ઘરમાં આપણે એટલી બધી પૂજા કરીએ છીએ કે અઠવાડિયું બહાર આવ્યા પૂજા નથી કરતા, તો આપણે મનમાં પેલું રૂપ રમે છે, આપણી આંખોમાં રમે છે, જે તો દેખો તે તો શ્યામમય હે, કૃષ્ણ વૃંદાવનમાં કદંબમાં કે રીંગણમાં કે વા પેલા મેઘમાં નથી, નારાયણ ગોપીઓની આંખમાં કૃષ્ણ છે, એને કૃષ્ણ દેખાય છે. એટલે મારી મનોવૃત્તિ નારાયણની બનતી જશે ને, એમ મને નારાયણનું દર્શન થતું જશે. અને જેમ જેમ એ નારાયણ નામ રૂપ જોડે જોડાયેલો નથી, એ નારાયણ વિશાળ થતો જશે, વિશાળ થતો જશે, સર્વનો સમાવેશ કરનારો થતો જશે, આપોઆપ જ એ મારા સ્વરૂપ તરીકે ઉદ્ઘાટિત થશે. મારે આનંદના અનુભવ માટે માધ્યમ હતો પેલી મૂર્તિ, વગર મૂર્તિએ હવે હું આનંદમાં છું. જેમ જપ કરવા માટે માળા સાધન છે, જપ જાતે થવા માટે તો માળાની જરૂર નથી, એમ અંદર પ્રસન્નતાનો અનુભવ કરવા માટે વિગ્રહ અને પૂજા સાધન છે. જ્યારે મને વગર પૂજાએ અંદર આનંદનો સ્વતંત્ર અનુભવ અને શાશ્વત અનુભવ જેમ જેમ લંબાતો જાય થવા માટે, તેમ તેમ ઉપાસનાની પૂજાઓની કઈ જરૂર નથી, આખરે બધું પ્રસન્નતા માટે જ છે. ચાલો એટલા માટે રાખવું કે આ વસ્તુઓ ગમે ત્યારે દગો દઈ શકતી હોય છે. એટલે પછી વેદાંતિ મહાત્માઓ કે અંતઃકરણ જ્યારે શુદ્ધ હોય ને પ્રસન્ન હોય, પ્રસન્ન અંતઃકરણને મિથ્યા તરીકે જાણી લેવું જોઈએ, એનો બાદ થઈ જવો જોઈએ. જો બાદ નહીં થઈ જાય તો એ અંતઃકરણ પાછું સંસારમાં પડશે. શુદ્ધિ કર્મથી મળી છે, ઉપાસના કર્મ છે, અંતઃકરણની શુદ્ધિ કર્મનું ફળ છે. કર્મ અનિત્ય છે માટે કર્મનું ફળ અનિત્ય છે, એટલે કર્મના ફળરૂપે મળેલી શુદ્ધિ નિત્ય નથી. જો કર્મ કે ઉપાસના કરીને શુદ્ધિ કરી હશે અને થોડોક વખત સંસારમાં લપેટાઈશું તો જતું રહેશે. કેટલા બધા લોકો આપણે ત્યાં આવનાર રહેવા છે કે વિપરીત સંજોગોમાં સત્સંગ કરતા હોય અને અનુકૂળ સંજોગો થાય તો સત્સંગને ભૂલી જાય. મેં વળી ક્યાં કહ્યું તો કે સત્સંગ કરીશ, બિલકુલ દેખાય નહીં,
વખત નથી, તબિયત સારી નથી, આમ છે તેમ છે, ગમે તે બાના કાઢે, પણ ના આવે એટલે નાશ આવે. હા, આપણી આંખોની સામે બહુ લોકો છે કે છૂટી ગયું છે લોકોનો સત્સંગ એટલે, અને એનું જસ્ટિફિકેશન હોય પાછું, એ કેવી વાત કરું, ના જવાય ને, પણ ઘરમાં આવું એટલે કેવી રીતે અવાય, પેલું એટલે કેવી રીતે અવાય, પેલું એટલે કેવી, બસ. એટલે શુદ્ધ અંતઃકરણ પણ જો સંસારમાં લપેટાશે અને સત્સંગ છોડશે તો અશુદ્ધ થવા માટે તૈયાર જ છે. એક તો સત્સંગ છોડવો જ નહીં. આપણને એમ કે આ ગુરુજી આવા છે પેલા આવા છે માટે સત્સંગ નથી કરતો, હવે કઈ ગુરુજી માટે ગુરુજીના ઉપકાર કરવા સત્સંગ નથી કરતા, આપણે આપણા પર ઉપકાર કરવા કરીએ છીએ કે સત્સંગ નહીં કરીશું, શું ટીવી જોઈશું બીજું, અને વોટ્સએપ 50, 70, 100, 200, 500 મેસેજ દાડો કરવા માટે પૂરતા છે. બરાબર છે, જો આપણે સત્સંગ નહીં કરીએ અત્યારે આપણે લોકો અહીં ના હોય, અને અહીંયા જોકે જોતા જશે લોકો, મને ખબર નથી, પણ આપણે જો સત્સંગ નહીં કરીએ તો આપણા સમયને વેડફાવવા માટેના અનંત રસ્તા છે જ. એટલે આપણી ગરજે આપણે સત્સંગને ચાલુ રાખવો જ જોઈએ. એ નારાયણ અને શ્રેષ્ઠ સત્સંગ મહાત્માના શ્રીમુખથી વેદાંતનું શ્રવણ કરવું એ જ છે. ફેઇલિંગ વિશે એ ના થતો હોય તો પછી કથા બધા સાંભળવી, આપણે એને બહુ ભલામણ નથી કરતા હોતા, કારણ કે એ કથાઓ એક તો વક્તાઓ પોતાના એજન્ડા લઈને બેઠા હોય છે, જે વક્તાઓનો એજન્ડા કે કથાને ન્યાય આપવાનો એજન્ડા એટલે એમની યોજના, એમનું આયોજન, એમની એમનો કાર્યક્રમ, કથાને કે નારાયણને ન્યાય આપવાનો નથી હોતો, ઘણું કરીને એમનો એજન્ડા મનોરંજનનો વધારે દેખાતો હોય છે આજકાલ, એટલે પછી એ બધી કથાઓનો કઈ અર્થ નથી હોતો. પિક્ચરના ગીતોને વધુ તો બહુ જ કોમન થઈ ગયું છે. એટલે કથા જો ભાગવત વેદાંતના મહાત્મા કરતા હોય તો વસૂલ છે, પણ વેદાંતના મહાત્મા ના હોય તો કશું જ ના સાંભળી શકાય. એ પછી રવાડે ચડાવશે ને, આપણે બિચારો ભાઈ ભ્રષ્ટ થઈ જઈશું કે આ સાચો કે પેલું સાચો ને આમ તેમ, એ બધામાં પડ્યા વગર આપણે ખાતરી રાખીએ કે આપણે જે કરીએ છીએ નિર્ગુણની જ એના જ્ઞાનની સાધના કરીએ છીએ. એને મારે મારા હું તરીકે જાણવો છે, મારા જીવનનું એક જ લક્ષ્ય છે કે મારે મારા નિર્ગુણ નિરાકાર પરિપૂર્ણ અખંડ બ્રહ્મ સ્વરૂપને જાણવું છે. એના સિવાયની દુનિયાની કોઈ વસ્તુમાં મને લેશ માત્ર રસ નથી, કશો જ નથી. ભગવાન કૃપા કરતા હોય કે ભગવાન માથે હાથ મૂકતા હોય કે ભગવાન નરસિંહ ભગવાન પ્રહલાદને ખોળામાં બેસાડ્યો, પ્રહલાદના માથે હાથ ફેરવ્યો, આપણને મન તો થાય જ ને કે નરસિંહ ભગવાન આવે અને આપણને ખોળામાં બેસાડે અને માથે હાથ મૂકે તો ગમે તો ખરું જ ને, બરાબર, ગમે કે ના ગમે, ગમે ને, સ્વાભાવિક છે કે ભગવાન એના ખોળામાં બેસાડે માથે હાથ મૂકે તો કેટલું ગમે આપણને. ભલે એ નારાયણ પ્રારબ્ધમાં હશે તો થશે, એને માટે હું મારી નિર્ગુણની સાધનાને કોમ્પ્રોમાઇઝ નહીં કરું. હું એક જ લઈને બેઠો છું કે નિર્ગુણ નિરાકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને મારે એને હું તરીકે જાણવો છે, નહીં કે પેલો બ્રહ્મ એ તરીકે જાણવો છે, મારે હું તરીકે જાણવો છે. અને હું તરીકે જાણવાનો અર્થ એવો થયો કે પાણીનું ટીપું સમુદ્રમાં જાય, સમુદ્રમાં ગયા પછી ટીપું જાણે કે સમુદ્ર કેવો સરસ છે, એવું નથી થતું. એ ટીપું દોડે છે સમુદ્રની પાસે એવી રીતે કે ટીપું જુદું છે અને સમુદ્ર જુદો છે. સમુદ્ર પહોંચે પછી એ ટીપું નથી રહેતો, સમુદ્ર મળી જાય, સમુદ્ર બની જાય છે, સમુદ્ર રીતે એવો પ્રોચ્યતે, એનું નામ સમુદ્ર થઈ જાય છે, ટીપું નથી રહેતું. બસ ભલે તો ગમે ત્યાંથી શરૂ કરું, પણ નારાયણને જોજે યાદ કરાવી દઉં, હા જોજે હું ટીપું રહેવા નથી કરતો, મારે તો સમુદ્ર જ થવું છે, મારે તો તુષ્ટ થવું છે, તારા સિવાય કશું નહીં જોઈએ, કશું નહીં એટલે કશું જ નહીં, એ કંઈ પણ નો સમાવેશ કરી દે, કંઈ પણ એટલે કંઈ પણ,
आलोक होय के परलोक होय के देवता होय के देवी होय के पैसा होय के प्रतिष्ठा होय के प्रिय स्वजनों होय के आलोक ने परलोक होय जे होय ते नारायण तारी ने मारी वच्चे कोई व्यवधान हूं चलावी लेवा नहीं मांगू मारे कशु जोईए ज नहीं आपे तो भोगव भोगवानु पण खुश नहीं थई जवानु संतोष नारायण की केटली कृपा छे हा पछी त्यां त्यां अटकी पड़ी है सो सिद्धि आवे तो बाजू जय श्री कृष्ण करीने हाथ जोड़ीने प्रणाम करीने राम काज कीजे भी नकीने बिना मोहे कहा विश्राम हनुमान जी ने घनी सिद्धिओ रस्ता में आवी पे नहीं जोईए एक बार जाइने पाछो पछी तारी पासे आवीश सुरसाना महीन की माता जात जात वस्तु आवी खोटी बात छे पर काम करी आवू आवो एक निश्चय आवो एक कमिटमेंट आवी एक श्रद्धा जी एक होते आमानो कशो सहलू नथी कशुज नहीं आ शरीर थी माणी ने शरीर तमे साधना कर फट दिन मां दो पड़े पूरे अमार नसीबो जेवो छे भगवान की इच्छा नथी हूँ अध्ययन करू बहु लोग त्यांथी जटकी जाइश सीधा शुरू करवाने विधान अध्ययन करवा माटे एक दड़े पहला निकल्या घर में तरत ज लपसी पड़िया अने पगे फ्रेक्चर थई गयो फ्रेक्चर मट्यू पछी के भगवान की इच्छा ज नथी हा के हूँ विधान भणू अने जो बे चार बार आवुं थयुं तो खलास एटले माणसो केटली रीते रोकाई जता है साथे स्वाभाविक छे मनुष्याणां सहस्रेषु कश्चित् तत् सिद्धये यत्नापि सिद्धानां कश्चिन् मां वेत्ति तत्त्वतः समझाय एवं कि हजारो मणस में कोई एक मणस एवं निकले कि जेने देखीता सुख संपत्ति नहीं जोईता देखीता प्रेम के देखीता आश्वासनो तमे विचार करो तमे सारा होय त्यारे पण खरू पण कम से कम मादा होय अने कोई हाथ फेर बहु सारू लागतु होय छे आ बधु हूँ जाणु छु के तमे मादा पड़न पथारी में सूता होय कोई आवीने हाथ फेरवे एटलू मीठू लागे तमे एकला बाहवा थईने रोज कोई काको हाथ फेरवानो अवरोध ना होय कोई ना होय जीवा मादा पड़ी एम थाय के बोली वा कई बेदान बेदान ना पड़े कोई हाथ तो फेरवे कोई दवा तो पूछे शू चाले छे जतुरे वेदांत त्यांथी शुरू करीने अनंत अंतरायो तैयार छे अने दरेक अंतराय वखते हूँ नारायण साथेना मारा संबंध में अत्यंत स्पष्ट छू के नारायण एटले नारायण ज जोईए वच गाळानी कोई वस्तु ना ज जोईए बराबर आ प्रकारनी समझ थी एने निर्गुणनी उपासना के सगुणनी उपासना नाम आपवो होय तो जे आपवो होय तो आपो आपनो ध्येय निर्गुणनो साक्षात्कार छे एने माटे साधन तरीके कोई एक तबक्के नारायणनी उपासना नाम रूपनी करता होइए आपणने कोई फेर नथी ऋषिकेश जवा माटे हूँ घेरथी रिक्षामां बेसू तो ऋषिकेश ज जाऊं छू स्टेशनथी ट्रेनमां बेसू तो ऋषिकेश ज जाऊं छू दिल्ली उतर्या पछी हूँ बीजी ट्रेनमां बेसू के बसमां बेसू तो ऋषिकेश ज जाऊं छू એટલે મારા ધ્યેયથી નક્કી થશે સાધનથી નહીં મારું ધ્યેય નિર્ગુણનું જ્ઞાન આત્મ સ્વરૂપથી પ્રાપ્ત કરવાનું છે એને માટે હું જે કરું છું એ નિર્ગુણની આરાધના છે બરાબર બીજું કંઈ આ નથી વાંચતી કહે છે હાજી દુઃખ છું હું દુઃખ છું ને હું હું દુઃખી છું એવું હોય છે હું દુઃખ છું નથી હોતું એટલે દુઃખી ને સુખી એ સામસામા વિરુદ્ધ જોડકા છે પ્રશ્ન એમને એવો છે કે હું સુખી છું એવું થાય ત્યારે તો તમે કોઈક આનંદ મારું સ્વરૂપ છે તો હું દુઃખી છું એવું થાય તો દુઃખ મારું સ્વરૂપ ખરો કે નહીં એ સ્વરૂપ જ કહેવાય ને પણ ફેર એ છે
કે હું દુઃખી થાઉં છું ત્યારે એનું કોઈક નિમિત્ત હોય જ. શોધી કાઢો કે નિમિત્ત વગર હું દુઃખી થયો હોય. થાય છે કોઈ દાડો? શક્ય છે કે આપણે જાણતા ના હોઈએ, આપણે ધ્યાનમાં ના હોય. ઘણી બધી વાર ઊંઘમાંથી ઉઠીને ચડેલું હોય, ઘણી બધી વાર ઊંઘમાંથી ઉઠીને ચડેલું હોય. શું થયું? કઈ નહીં. માથું દુખેશ? ના. પેટમાં દુખેશ? ના. ચા પીવીશ? કહ્યું ને કશું નથી થતું. બસ ઉઠતાની વારમાં જ ચડી ગયું હોય. પણ એ નિર્નિમિત્તનાથી પૂર્વના દુરિતોનું ફળ હોય છે, એ કર્મનું ફળ છે. સ્વાભાવિક રીતે માણસ દુઃખી ક્યારેય ના થઈ શકે, પણ નિમિત્ત વગર માણસ સુખી હોઈ શકે? હા, કોઈ કારણ વગર. નાના બાળકો જુઓ, નંદતી 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 એવા બસ નાચે કૂદે ખુશ ખુશ. આ જુઓ ને બાળકો, અહીં બધા બ્રહ્મચારીઓ, આપણા જે આપણા ઘરના છોકરાઓ ભણે છે એના પ્રમાણમાં લોકોને કેટલું બધું કષ્ટમય જીવન નથી? આજે મેં જોયું કે પેલા લાકડા ભેગા કરતા હતા, પેલા આમ કરે ને પેલા તેમ કરે ને, ઇટ્સ નો જોક. એક તો મા બાપથી દૂર રહેવાનું નાના નાના છોકરાઓને, એ રીતે નડે તો ખરું જ ને, ના ગમે માણસને. અને પાછી સેવા કરવાની ને આ ને તે ને બધું અઘરું લાગે, ભણવું પડતું એ અઘરું લાગે. પણ છતાં જુઓ, ખુશ પ્રસન્ન બધા લાલચોળ હસતા મોઢા વાળા, પેલા કાશ્મીરી છોકરા હોય ને એવા લાલ લાલ ગાલવાળા સરસ બાળકો છે, એમને જોઈને આપણે નક્કી કરીએ કે આ કેવા ખુશ છે, આપણે પણ ખુશ રહીએ તો નહીં. ખુશી માટે નિમિત્ત નથી જોઈતું, દુઃખ નિમિત્ત વગર હોતું જ નથી, ક્યારેય નહીં. કંઈક અને કંઈક પકડ્યું હોય. પેલા એ સવારે મને ચા ના પાઈ, બધાને ચા પાઈ, અને જેવો હું ગયો ને કે ખલાસ થઈ ગયો. પછી મારી પછી ગયો ને આપી પાછી, હું ચેક કરું. માણસો એટલું ચેક કરતા હોય છે કે પેલો મને કષ્ટ આપે છે, પેલો મને પ્રેમ નથી કરતો, પેલા મને આદર નથી કરતો, એવું સિદ્ધ કરવા માટે એ આગળ પાછળની ચોકી કરે કે મારી જોડે ના બોલ્યા, પેલાની જોડે બોલેશ કે નહીં? પેલાની જોડે બોલ્યા અને મારી જોડે જ ના બોલ્યા. જોયું, હું નહોતો કહેતો મને પ્રેમ નથી જ કરતા. બસ આ બધું શોધી કાઢવાની કઈ ખરી આપણી યુનિક વિશેષ પ્રકારની રીતો હોય. એવું શોધીને શું મળતું હશે ભગવાન જાણે. પણ કોઈક રીતે આપણે આપણી જાતને લઘુ કે ઇન્ફિરિયર કે દુઃખી સિદ્ધ કરવા માંગતા જ હોઈએ છીએ. એ સિદ્ધ કરવાનું એક અગત્યનું કારણ એટેન્શન સીકિંગ હોય છે કે તમે મોડું ચડાવો એટલે લોકો પૂછે કેમ છો, હસતો એટલે કોઈ પૂછે જ ના કેમ છો. મોડું ચડાયું હોય, જમવા ના આવો, કોઈ વાતો ના કરો, મુજી જેવા બેસેરો ખૂણામાં, એટલે બધા પૂછવા આવે શું થયું શું થયું શું થયું. અને લોકોને એવું જાણવું હોય છે કે પેલાએ તમારી જોડે કશું કર્યું. હા, ખબર નહીં આ માણસોની માનસિકતા કેવી હોય છે કે એને આ એક માણસ દુઃખી છે, પેલો માણસ એને પૂછવા આવે છે કે કેમ દુઃખી છે. એના મનમાં પૂર્વ નિશ્ચય છે કે પેલો એનો જે પડોશી છે ને એને કંઈક કર્યું હશે, કારણ કે એને એ નક્કી કરવું જ છે કે પેલો માણસ એવો જ છે. એની પાછળ એવો ઈરાદો હોય પણ શકે કે આનો વિશ્વાસ જીતવો છે, આનો પેલી સાથેનો સંબંધ બગાડવો છે. એટલી બધી રીતે આપણું મગજ કામ કરતું હોય છે કે કોઈક રીતે પેલા બેનો સંબંધ બગડે ને તો આપણી જોડે વધારે મિત્રતા રાખે. માણસોની ફરિયાદ કરવાની પાછળનું એક મહત્વનું કારણ આ હોય છે. અહીંયા આવું છે, ત્યાં પેલું છે, પેલા જવા દો ને મારો કોઈ ભાવ જ. મેં એવા માણસો જોયા છે અને બહુ બહુ છૂટથી જોયા છે. તમે એમને ગમે તે સેવા આપો, ગમે તે સગવડ આપો, ગમે તેટલો આદર આપો, ગમે તે કરો, પેલા દૂધમાં પોરા શોધી જ કાઢે. ચડેલું જ હોય એ ખરું, પણ હવે તો આવતો નહીં જ ને. હવે એને તમે શું કરી શકો? કઈ ના કરી શકો.
એટલે આપણે આ વસ્તુ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે મારા મનને દુઃખના નિમિત્તો સિદ્ધ કરવામાં રસ શો છે, શા માટે મારે સિદ્ધ કરવું છે કે હું દુઃખી છું. કે કારણ છે એટેન્શન સીકિંગ, એક કારણ છે કે દુઃખી હોય એટલે બધા આપણને વધારે ધ્યાન આપે આપણું. બીજું કારણ પેલો કોથલીનો રસ, કે મને ખબર જવા દો ને એવો જ છે, એટલે બે ત્રણ જણા ભેગાથી નક્કી કરે કે પેલો માણસ આવો જ છે, એટલે બધાને બહુ આનંદ થાય. હા, જો બે ત્રણ માણસ ભેગાથી નક્કી કરે કે પેલો ચોથો માણસ આવો જ છે, એ બધા જોડે જ વર્તન કરે છે, બધાને સંભળાવે છે, બધાનું ખાવાનામાંથી થોડો ભાગ પાડે છે, બધાના રૂમમાં જઈને કંઈક નાસ્તો છે એનો નાસ્તો લઈ આવે, પોતાનો નાસ્તો ના આપે, રોજ નવા રૂમમાં જઈને નાસ્તો કરી આવે. એટલે પછી બધા ભેગાથી નક્કી કરે એવો જ છે, બે ચાર જણા ભેગાથી નક્કી કરે કે પેલો એવો છે, બે ચાર જણા બહુ આનંદ થાય કે હા એવો જ છે, અને આપણે શું કમાયા. પણ દુઃખી થવાની પાછળ આવું બધું હોય છે, અને એનાથી ઠીક ચાલ્યું જાય છે આપણા સંસ્કાર પણ છે કે આપણે દુઃખી રહેવા જ ટેવાયા છીએ. મને એ પણ ખબર છે કે પહેલાના જમાનામાં આગલી પેઢીના જે વડીલો હતા, હવે એ વડીલોએ ગૃહસ્થાશ્રમના સુખોને પણ અત્યારના યુવાન યુવતીઓ જેવા માણ્યા નહોતા, બરાબર, બહુ મર્યાદામાં જીવતા હતા. એમને કઈ વૈરાગ્ય નહોતો કે પતિ પત્નીને હોટલમાં ના જવું, ફરવા ના જવું, હાથ પકડીને ના ફરવું, બધું મન તો હતું, પણ સંસ્કાર હતા એવા કે એવું ના થાય, હાથ પકડીને ના ફરાય, ગામમાં ભેગા ના જવાય, વાતો ના થાય, હોટલમાં ના જવાય. હવે અંદર આ બધી વસ્તુઓ સપરેશન પામતી પડી હોય છે, અને ઘરમાં કમનસીબે ઘણી વાર એવું પણ હોય કે પુરુષ ગુસ્સો કર્યા કરતો હોય, કદાચ સાસુ સસરા પણ એવા હોય, એટલે પેલી માતાઓ બિચારી પોતાની જાતનું દમન કરીને જીવવા શીખી ગઈ હોય, એટલે સતત કોઈક પ્રકારે વંચિતતાનો ખ્યાલ અને દુઃખીતાનો ખ્યાલ લઈને જીવ્યા હોય. એ સંજોગોમાં પછી આપણે બહુ જ સગવડ આપીએ ને, પણ એ નથી હસી શકતા, એમને વિશ્વાસ જ નથી પડતો ખરેખર કોઈ મને પ્રેમ કરે છે. હા, અમે જોયેલી વસ્તુ હશે કે તમે ગમે એટલી સેવા કરો, ગમે એટલો પ્રેમ કરો, એમને ખાતરી છે કે તમે દેખાવ જ કરો છો, તમે ખરેખર પ્રેમ નથી કરતા. તું જાન તારા સ્વામીજી પાસે જા, તમે ભણો, તમે, મને ખબર તમને અમારામાં કોઈ રસ નથી, આ તો ખાલી દેખાવ જ કરો. વોટ કેન યુ ડુ, તમે દિલો જાનથી પ્રેમ કરો, સેવા કરો, અને સામો માણસ કે તમે નાટક કરો છો, તમે શું કરી શકો, કઈ ના કરી શકો. એવું નથી કે માણસને હસવું નથી, એને હસવું છે, એને ખુશ થવું છે, પણ એ કહે છે કે મને હસવાની ટેવ જ નથી, કોઈ દાડો હસવાનું મને મળ્યું જ નથી, હસવાની મને ટેવ નથી. એટલે માણસ મોઢું ચડાઈને જ ફરે છે. આવા ઘણા બધા કારણો હોય છે કે માણસ દુઃખીતાને પોષ્યા કરે છે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કે લઘુતા ગ્રંથિ પણ એક કારણ છે, જે લઘુતા ગ્રંથિ માટે બહારના કારણો હોય પણ શકે, ના પણ હોય શકે. બધા લોકોએ મારું અપમાન કર્યું હોય, બધાનો આદર કર્યો હોય, ને મને કે જા ચલ જતો રહે, તને કામ નથી, આ બધાને ખાવાનું આપે ને પેલા ના આપે, આ બધાને આગળ આવો આવો કરીને પેલા ના કરે, 5-25 વાર આવું થાય. ઘણા છોકરાઓને એવું થઈ જાય છે કે મા બાપે મારા મોટા ભાઈને બહુ લાડ કર્યા, મને ના કર્યા. હા, સામાન્ય આપણે માનીએ કે એવું ના હોય, પણ ઘણીવાર એવું થતું પણ હોય છે, અને ઘણીવાર ના થાય તોય બાળકોને લાગતું હોય છે, ખોટું પણ હોય શકે. પણ આ લઘુતા ગ્રંથિ જન્મી ગઈ હોય ને એકવાર, એ પણ દુઃખી કર્યા કરે છે, અને એ એટલી બધી મજબૂત હોય છે કે પછી જ્યારે મને કોઈ સન્માન આપે તો હું આજુબાજુ જોઉં કે મને જ આપે છે કે પેલાને આપે છે, મન તો ના જ હોય. એટલે આ આવું બધું હોય છે. હવે એને સાયકોલોજીનો સ્ટડી કરવો કે જે કરવું હોય તે કરવું, આપણા મનના અભ્યાસ માટે આપણે જો શ્રેષ્ઠ અભ્યાસી હોઈ શકીએ, શિક્ષકો કે મહાત્માઓ અંદાજ કરી શકે,
પણ જેટલા કારણો કયા એ એકે એક કારણ આપણે નોંધવું અને ચકાસવું કે આવું છે. લઘુતા ગ્રંથિ છે, દુઃખના નિમિત્તો છે, અપમાન મળ્યા છે અથવા મને ટેવ પડી ગઈ છે, શું થાય છે આપણે શોધી શકીએ જો પ્રામાણિકતાથી કર્યું. આ અઘરું છે. તમે કહ્યું એમ કે હું દુઃખી છું એટલે હું અને દુઃખીતા અભિન્ન બની ગયા છે. એ સંજોગોમાં દુઃખીતાને ખસેડવી એ મારા પર ઉઝરડો પાડવાની વસ્તુ છે. બે હાથ ચોંટી ગયા હોય ને એક હાથ ખેંચે એના પર લોહી નીકળી જાય, એમ મારો અભિન્ન ભાગ બની ગયો છે, હું દુઃખી છું. અને જયારે એ દુઃખીતાને ખેંચી લેવામાં આવે ત્યારે ઉઝરડા લોહી લોહાણ થઈ જવાય છે. આવું થાય છે. એને તૈયારી રાખીને મારે મારી દુઃખીતાને તપાસવી છે કે દુઃખીતા શેને માટે છે. એ મારું સ્વરૂપ નથી, એટલા માટે કે એ આવીને જઈ શકે છે. હું ગમે તેટલો દુઃખી હોય, ગમે તેટલો દુઃખી, અને એક જોક કહેવામાં આવે હું હસી પડું છું. અને જોક તો યાદ કરવી પડે, આપણે કંઈ યાદ નથી આવતી, કોઈને છૂટશે યાદ હોય તો કહેવાની. પણ આપણે હમણાં સંસ્કૃતમાં બહુ વાંચીએ જ નહીં, એક માણસ કહે છે કે મેં લગ્ન કર્યું ને એટલે મને ખબર પડી કે સાચો સુખ કોને કહેવાય. કે એમ લગ્ન બહુ સુખ છે કે ના? એવું નહીં, લગ્ન કરતા પહેલા જે હતું એ સુખ હતું, એ હવે મને ખબર પડી કે અરે રામ રામ કેમ ભરાઈ પડ્યો, હું અત્યારે કેટલો સુખી હતો, હવે હું બહુ દુઃખી હોઉં પણ આવું સાંભળું એટલે હસી પડું. એક ક્ષણ પણ દુઃખ ખસી શકે છે બતાવે છે કે એ મારું સ્વરૂપ નથી. ઘડાનું સ્વરૂપ માટી છે, માટી એક ક્ષણ પણ ઘડાથી દૂર ના થઈ શકે. દુઃખ મારાથી એક ક્ષણ પણ દૂર થઈ શકતું હોય બતાવે છે કે દુઃખ મારું સ્વરૂપ નથી. એટલે દુઃખને ઘૂંટવાને બદલે મારે મારા આનંદ સ્વરૂપને ઘૂંટવું જોઈએ. હું આનંદ, શિવોહમ શિવોહમ ચાલશે નહીં કરીએ તો. હું આનંદ છું, હું આનંદ છું. હજારો વાર દિવસની અંદર આપણે હું આનંદ છું એ પ્રત્યેનું આવર્તન કરીએ, વૃત્તિનું આવર્તન કરીએ. શ્રીરામ જયરામ નહીં કરીએ ચાલશે, ઓમ નમઃ શિવાય નહીં કરીએ તો ચાલશે, પણ હું આનંદ છું, હું આનંદ. જેવું પેલું દુઃખ જન્મ્યું ને મને નારાયણ કહ્યું છે મારા ગુરુજી, કો આનંદ છું, મારું સ્વરૂપ આનંદ છે. પણ આંખમાં ટીપા કેમ આવે? જાવતા હોય તો હું આનંદ છું. સોનાની ઉપર પેલું બીજું કઈ કરે છે ને રંગ લગાડતા હોય ને એવું બધું, સોનું ચમકતા પીળાને બદલે લાલ ભૂરા રંગનું દેખાતો હોય પણ સોનું છે બસ, એમ હું દુઃખી બુખી દેખાતો હોય મારું સ્વરૂપ આનંદ છે. આને માટે બહુ જ સખત મહેનત જોઈશે, બહુ જ સખત. એટલે પેલા ઈંડાની અંદર બચ્ચું તૈયાર ના થયું હોય ને બચ્ચાને કે તું ઈંડાની દિવાલ તોડી કાઢને બહાર નીકળી જા, એ તો પેલા એના મા બાપ એને સેવી સેવીને દિવાલને તૈયાર કરતા હશે કે શું કરતા હશે ને બચ્ચું બહાર આવતું હશે. માનો કે ઈંડું છે, પરિપક્વ થવા આવ્યું છે ને મા બાપ એના જતા રહ્યા, ખોવાઈ ગયા કે પછી ભગવાનને ઘેર જતા રહ્યા, એ ઈંડામાંથી બચ્ચાને આવતા કેવી મહેનત પડતી હશે? અથવા તો ઘણી વાર પેલું જન્મ્યું પણ હોય, ઘણી વાર આટલું માથું જ નીકળ્યું હોય, હા પક્ષીનું, ઘણી વાર એ બચ્ચું બહાર નીકળી ગયું હોય પછી આજુબાજુ કશું ના હોય અને આપણને ગભરામણ થઈ જાય, એટલું નાનું ને એટલું કોમળ ને એવું હોય, એ હરીફરી કે ચાલી ના શકે, એને અસ્તિત્વનો સંગ્રામ કરવો અને જીવવું કેટલું અઘરું છે. જેટલું અઘરું હોય એટલું હું દુઃખી છું એ નિશ્ચયને તોડી નાખીને હું આનંદ છું એ નિશ્ચય કરવાનું અઘરું છે. પણ એ સત્ય છે, જૂઠાણું પણ 100 વાર બોલીએ તો સાચો બની જાય છે, ખબર છે ને? એક હતો
ब्राह्मण अने ब्राह्मण मेला में गयो, मेला में बकरी नो बच्चो खरीदी लाव्यो। रस्ता में चोरो जोयो के आ बकरी नो बच्चो लई आव्यो छे, आपणे एने पड़ावी लेवुं छे। एक मळ्यो सामो, जुओ तो खरा केवो जमानो, बामणो कूतराना बच्चा राखता थई गया छे। हे तुम कूतरा नो बच्चो लई आव्यो मेला माथी, हतो छो बकरी नो बच्चो लाव्यो छो, अरे जुओ तो खरा क्यां बकरी नो, कूतरा नो बच्चो छे, बस ममरो मूकीने જતો રહ્યો। થોડા આગળ ચાલો, બીજો ચોર મળ્યો, એનો ઉમેરો કર્યો। મેં સાંભળ્યું તો આજકાલ બ્રાહ્મણો બગડી ગયા છે, મને વિશ્વાસ નહોતો પડતો, અવિશ્વાસ પડી ગયો કે બ્રાહ્મણો કૂતરા રાખે છે, બસ જતો રહ્યો। પહેલી વખત એને સાંભળ્યું ના સાંભળ્યું કર્યો, બીજી વખત જરા નજર કરી કે હા કૂતરું છે, બચ્ચું બકરી છે। જરાક આગળ ચાલણ ત્રીજો ચોર મળ્યો, અને ત્રીજાએ કહ્યું કે જમાનો કેવો આવ્યો છે, આજકાલ બ્રાહ્મણો કૂતરાના બચ્ચા ખભે નાખીને ફરે છે। અને પેલો કહે છે કે ભાઈ સાહેબ લ્યા કૂતરું, મારે બામણ નથી માટવું, પણ કૂતરું નથી રાખવું, કૂતરાને ફેંકીને ચાલતો થઈ ગયો, ચોરો મજા પડી ગઈ। જુઠ્ઠણ પણ 5-25 વાર બોલવામાં આવે ને તો સાચું બની જાય છે। તો આનંદ મારું સ્વરૂપ છે જ, એને હું હજારો વાર બોલું કે હું આનંદ છું, ભલે ને રડતો રડતો પણ હું આનંદ છું, કેમ સાચો નહીં બને? એટલે મારે ખૂબ મહેનતની જરૂર પડશે, ખૂબ મહેનત એટલે ખૂબ મહેનત, કારણ કે મને દુઃખી રહેવાની ટેવ પડી ગઈ છે। ઇસ બોજ સે ઠીક ચલા જાતા હૈ, રડવું અને એકબીજાને ખભે હાથ મૂકવા અને ફરવું, ને પછી મૂડ ના હોય ને કોઈ મનાવે આપણને અને કે ચલ પિક્ચર જોવા લઈ જવું, અને એનો જે આનંદ હોય એને સામે આપણે આનંદ સ્વરૂપ હોય તો આપણે મનાવે જ નહીં, મનાવે ક્યારે? કોઈ મનાવે, દુઃખી હોય તો મનાવે, મણું ચડ્યું હોય તો કોઈ મનાવે, આપણે રડતા હોઈએ કે જુઓ ને કેવું ખાવાનું ઠેકાણ વગર તો કોઈ મનાવે આપણને? નંદતી 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 એવા આનંદ 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 જ હોય કોઈ મનાવે કેવી રીતે? તો કોઈ મનાવે ને મજા આવે ખરી? વિચાર કરો, આવે મજા ના આવે ને? જરા કોઈ વાત કરે, કોઈ કેમ ચાલે છે, શું ચાલે છે, કઈ કામ હોય કહેજો, હા કામ પડે કે ના પડે, પણ કોઈ આપણને કે કામ હોય કહેજો ને, આપણને આ શિવોહમ શિવોહમ સાંભળીને કશું ના થયું હોય, પણ કોઈ આપણને આટલું કે કામ હોય તો કહેજો, અને જે ધન્યતાનો અનુભવ થઈ જાય આપણને, બસ આવી ક્ષુદ્રતા કે અલ્પતાને આપણે પોષતા આવ્યા છીએ, જન્મોના જન્મથી, જન્મોથી આપણે પોષતા આવ્યા છીએ, એ કોચરું તોડવું છે આપણે, અને હવે આપણે આ દુઃખીતાને વશ થવું નથી, મારે બહાર નીકળી જવું છે, હું નહીં વશ થવું એટલે નહીં વશ થવું, હું જે કરીશ તે, એટલે નારાયણ કે ઉપકાર નથી કરતો કે સ્વરૂપનું ઉદઘાટન કરશે। સત્ય ધર્મ એ દૃષ્ટ ઈશાવાસ્ય નમ ઋષિ કહે છે, સાધક પોષણ ને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિન સમૂહ તેજ યત્તે રૂપમ કલ્યાણતમ તસ્તે પશ્યામિ યોસાવસ પુરુષ સોહમસ્મિ। તો હું ભગવાન આપની પાસે માગું છું, એ ભીખ નથી માંગતો, સત્ય મારું સ્વરૂપ છે, અને સત્ય સ્વરૂપ જે મારું છે એ મારી સામે ઉદઘાટિત થાય એને માટે હું આપને કહું છું, આપ ઉપકાર નથી કરવાના, મારું સ્વરૂપ મારી સામે ઉદઘાટિત થવાનું છે, હું ભિખારી નથી, મારા હકનો માંગુ છું। એટલે વેદાંત નો વિદ્યાર્થી ગૌરવ વાળો છે, ભિખારી ને બાયલો ને બાપડો નથી કે શું કરું, શું શું કરે, અને તમાચો મારે ઉભો કરી દેવો પડે, એટલે બહુ પ્રોટેક્ટેડ રહેવાની પણ આ મુશ્કેલીઓ છે કે અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં, ને જે મહાત્મા પંપાળે કે આવજો ને તમે બહુ સારા છો, એટલે એ સારા લાગે, કેટલા દાડા રાખે પછી, બે દાડા પછી કઈ જાઓ તમે, એટલે બીજા બધી કાઢીએ કે આપણને કે તમે બહુ મહાન પુરુષ છો, એટલે પાછા ત્યાં બે દાડા ફરી આવીએ, પેલે હવે આખરે કોઈ મહાત્મા આપણને આનંદ નહીં બનાવી દે, નક્કી છે, હા ભલે સંન્યાસ આપીને નામ આપશે આનંદ તો એ નહીં થાય આનંદ, એ આનંદ તો મારે મારામાંથી શોધી જ કાઢવો પડશે, અને છે સત્ય એ છે
કે જમીનમાં પાણી શેષ. મારે ખોદવાનો છે, કોઈને 5 ફૂટે નીકળે, કોઈને 50 ફૂટે નીકળે, કોઈને 500 ફૂટે નીકળે, લાગે વાર. પણ પાણી જમીન વગર નથી, નક્કી છે. આનંદ તો નારાયણ મારા હુંના પર્યાય તરીકે હાજર છે. મારે માત્ર એનું ઉદઘાટન કરવાનું છે. હું આનંદ છું, હું આનંદ છું, મચી જ પડવું. રડતા રડતા એ મોટે મોટેથી બોલવું, હું આનંદ છું, હું આનંદ છું, આનંદ છું. આમ કરીને આનંદની અનુભૂતિ ને આનંદની અભિવ્યક્તિ એ બંનેને માટેનું ગ્રાઉન્ડ ઉભું કરી લેવું જોઈએ. અને દુઃખીતા જે આગંતુક છે, તમે કહી શકો કે આનંદ પણ આગંતુક છે, એ પણ આવે છે ને જાય છે, દુઃખ પણ આવે છે ને જાય છે, પણ દુઃખ નિમિત્તથી આવે છે ને જાય છે. આનંદ નિર્નિમિત્ત મારું સ્વરૂપ છે. દુઃખનું નિમિત્ત ના હોય તો આનંદ તો છે જ, એ વગર નિમિત્તે હાજર છે. ઊંઘીને ઉઠું ત્યારે હું પ્રસન્ન હોઉં છું, કેમ મજા પડી ગઈ. બસ આનંદ માટે કોઈ નિમિત્ત નથી હોતું. નિમિત્ત આવે એટલે દુઃખ આવે, નિમિત્ત જાય એટલે દુઃખ જતું રહે. આનંદ એ કોઈ નિમિત્તે જતો નથી, કોઈ નિમિત્તે જે આવે ને જાય એ સુખ છે, એ સુખની વૃત્તિ છે. પણ સ્વરૂપનો આનંદ આવતો ને જતો નથી, એ મારું સ્વરૂપ છે. બરાબર, આનંદની વૃત્તિ ને સુખની વૃત્તિમાં ફરક છો. સુખની વૃત્તિ નૈમિત્તિક છે. મારો દીકરો પાસ થયો માટે આનંદ છે, દીકરાએ મારો આદર કર્યો માટે આનંદ છે, અને કશું જ નથી ને આનંદ છે. મારું સ્વરૂપ છે માટે આનંદ છે. એટલે મારે એનો પરિચય કેળવવો પડે, પરિચય કેળવવો પડે. હા, આપણે આપણા ઘરમાં પણ ઘણી વાર કંઈક સરસ વસ્તુ આપણે ઓળખતા નથી હોતા. કોઈ કહે કે આ તમારો દીકરો મોટો વિદ્વાન પંડિત છે, હા, પછી આપણે ઓળખીએ. આપણે નોકર હોય ધારો કે, આપણને એમ કે મજૂર નોકર કશું આવડતું નથી. કોઈ કે ખબર છે તો મોટો રામચરિત માનસ નો વિદ્વાન છે, એના ગામમાં તેની કથાઓ થાય છે રામાયણની, પછી આપણે ઓળખીએ, પછી એનો સંપર્ક કરીએ, એનો પરિચય કેળવીએ. એમ મને કહેવામાં આવે છે કે આનંદ મારું સ્વરૂપ છે, તો એનો પરિચય હું કેળવું અને એ નિર્નિમિત્ત છે એની નોંધ લઉં. સુખ નિમિત્તથી આવે છે ને જાય છે. મારો દીકરો પાસ થયો માટે સુખ થયું, પણ જેવો પાસ થયો અને વિદેશ જતો રહ્યો અને મને કહે છે આવજો, તમારે મારો કોઈ સંબંધ નહીં, હું મારે ઘેર સુખી છું, તમે તમારે ઘેર સુખી, મને એમ કે ભણી ગણીને કમાશે તો આપણને મદદ કરશે, પૈસા આપશે તો સત્સંગ કરીશું. પેલો કે ભૂલી જજો, આજના જમાનામાં કોઈ પૈસા વૈસા આપે નહીં. બસ તો દુઃખનું દુઃખનું કારણ બની ગયો. એટલે દુઃખ સુખનું નિમિત્ત હશે, દુઃખનું નિમિત્ત બની જશે. એ નૈમિત્તિક સુખ દુઃખ હશે. જયારે મારું સ્વરૂપ છે એ બધા દુઃખોની વચ્ચે પણ આનંદ છે. હા, એવું શક્ય નથી, તમારો અનુભવ નથી કે મારા ઘરમાં કંઈક નાનો મોટો પ્રસંગ બન્યો છે અને દુઃખનું કારણ છે, અને છતાં પણ હું વિક્ષિપ્ત નથી ને પ્રસન્ન છું, એવું બને છે? બની શકે, બની શકે છે. એટલે દુઃખના નિમિત્તોના સ્પર્શથી હું અસ્પૃષ્ટ રહી શકું છું, હું પ્રસન્ન છું. આપણે જે કરવાનું હોય તો કરીએ છીએ, ચાલો પરિણામ આવો પ્રકારનું આવે છે, આપણે જે કરવું હોય તો કરીશું. છોકરો અને છોકરી લગ્ન કરતા હતા અને છોકરી ભાગી ગઈ, જે કરવું હોય તો કરીશું, પણ દુઃખી થવાની ક્યાં જરૂર છે? પ્રસન્ન રહીને રસ્તો કાઢી શકીએ ને આપણે કે આવું થયું છે, હવે શું કરીશું? તો આપણે સ્વરૂપથી આનંદ છીએ, નિમિત્તથી સુખી દુઃખી છીએ. બરાબર, પૂર્ણમદઃ પૂર્ણમિદમ્